મહારાજા સયાજીરાવ ગાયકવાડની શાસનની દેન એવા આજવાના પ્રતાપપુરા સરોવરને પુનઃજીવિત કરવાનું આયોજન છે, જેના પગલે સવારે મંત્રી યોગેશ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા તમામ ધારાસભ્યોએ પ્રતાપપુરા સરોવરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. વડોદરામાં ગાયકવાડી શાસનની દેન એવા પ્રતાપપુરા સરોવરને પુનઃજીવિત કરવાની તંત્રએ વિચારણા કરી છે. પ્રતાપપુરા સરોવર 99 વીઘામાં ફેલાયેલું છે. ભૂતકાળમાં પ્રતાપપુરા સરોવરમાં સંગ્રહ થતું પાણી કેનાલ મારફતે આજવા સરોવરમાં ઠલવાતું હતું. જોકે તેની પાળીઓ માટીની હોવાથી તેમાં અનેકવાર ગાબડા પડતા વડોદરાએ પૂરનો સામનો પણ કરવો પડ્યો છે. આ વર્ષે સર્જાયેલી પાણીની અછત અને આગામી વર્ષોમાં શહેરીજનોને પાણીનો કકળાટ સહન ન કરવો પડે તે માટે 99 વીઘામાં ફેલાયેલા પ્રતાપપુરા સરોવરની સાફસફાઈ કરવાની વિચારણા ચાલી રહી છે. સરોવરમાં કયા પ્રકારનું આયોજન થઈ શકે છે તેની માહિતી મેળવવા માટે મંત્રી યોગેશભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત ધારાસભ્યો સવારે પ્રતાપપુરા સરોવર પહોંચી અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા કરી હતી. રાજ્યમાં પાણીની ચિંતા મુખ્યપ્રધાન, લોકપ્રિય મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીજી કરી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતમાં પાણીનો રિઝર્વાયર, પાણીનું સંગ્રહ શક્તિ વધે એની કાળજી કરેલી છે. આજે અમે તમામ શહેરના ધારાસભ્યો એ બાબતની ચિંતાથી કે આજવા સરોવરમાં પાણીનું સ્ટોરેજ કેપેસિટી જે છે એને પૂરક બનતું આ પ્રતાપપુરા સરોવર, અને એની કેપેસિટી વધતા પાળો એકવાર તૂટ્યો છે તો એ પાળો કેમ તૂટ્યો, પાળાની આજની સ્થિતિ શું છે, જ્યારે તૂટ્યો તો એનું જે રિપેરિંગ કરેલું છે એમાં રબલ્સ નાખીને એને ખૂબ મજબૂત બનાવેલો છે. પાણી સામેના ભાગેથી આવે છે, ફોર્સ સામેથી અહીં આવે છે, એટલે આ ભાગની અંદર જ એનું જોર હોય છે, પછી પાણી આમ વહી જાય છે આગળની તરફ. ગામના વયોવૃદ્ધોને બધા ભેગા થયા છે, એમને પણ પૂછ્યું, સરપંચને પણ પૂછ્યું, 80 વર્ષમાં ક્યારેય પ્રતાપપુરા ગામમાં પાણી નથી આવ્યું એવી એમને માહિતી આપી છે. ટૂંકમાં કહીએ તો અમે એ અમારો જે આજનો અનુભવ છે એ છે કે અહીંયા આગળ પાળા મજબૂત છે કે કેમ, કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી છે કે કેમ, એ પાળાની પૃચ્છા લોકો રોજ ગામના રોજબરોજના માણસો અહીંથી જતા આવતા હોય એમને પૃચ્છા કરી છે કે આ પાળા મજબૂત છે. એમણે કીધું પાળા સંપૂર્ણ મજબૂત છે, હવે પાળામાં કોઈ તકલીફ નથી. કુલ મળીને એક ચિંતા નગર માટેની, શહેર માટેની ચિંતાથી પાંચેય ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રી સહિત અમે બધા અહીંયા આવ્યા છીએ. વડોદરાનું હવે આમ જ્યોગ્રાફિકલ જોવા જાય તો ખૂબ મોટો વિસ્તાર થતો જાય છે, ધીમે ધીમે પોપ્યુલેશન પણ વધતું જાય છે, એટલે પાણીની સમસ્યા આવતા દિવસોમાં આવવાની, અને એનું અનુલક્ષ્યમાં 20-25 વર્ષનું પ્લાનિંગ અમે લોકો બધા ધારાસભ્ય મળીને વિચારીએ છીએ કે દરેક લોકસભાને સીએમ સાહેબે કીધું છે કે એક મોટો પ્રોજેક્ટ આપવામાં આવશે, તો એ રીતે વડોદરા લોકસભાના માટે પણ અમે લોકો એ વિચારીએ છીએ કે શું વડોદરાની પબ્લિક માટે કે લોકો માટે આપણે નગરજનો માટે કરી શકીએ જે વર્ષો સુધી એમને કામે લાગે. એ સંદર્ભમાં અમે લોકો પ્રતાપ સરોવર આવ્યા છે. આ એવું કહેવામાં આવે છે કે આ બેલેન્સ સરોવર છે અને આ મેઇન સરોવર આપણું આજવા છે. જ્યારે આજવાનું પાણી ઓછું થઈ જાય ત્યારે આ જ સરોવરમાંથી આપણે પાણી ત્યાં મોકલીએ છીએ, ત્યાં જાય છે. તો અહીંયા આ રિઝર્વરને કેવી રીતે મેન્ટેન કરીને આની કેપેસિટી વધારીએ, ઊંડું કરીએ, એનું એક આયોજન કરી શકાય અને આનું પાણી કાયમ વડોદરાની પબ્લિકને મળી રહે એનું માટેનું સુંદર આયોજનનું અમે બધા વિચારી રહ્યા છીએ. ખાસ આ જે તળાવની જે સિચ્યુએશન છે, અહીં આગળ ઉપરવાસનું જે પાણી, હાલોલ, પાવાગઢ, આજુબાજુના ગામડાનું પાણી અહીં જમા થાય છે અને ગ્રેવિટીથી આ પાણી આજવામાં જમા થાય છે. આ જે સરોવર છે એની જે દિવાલો બનેલી છે એ માટીની બનેલી છે. ભૂતકાળમાં ઘણીવાર આ દિવાલો તૂટી છે અને વડોદરા શહેરમાં પૂરની સમસ્યાઓ પણ ઊભી થઈ છે. તો સરકાર આ વખતે 26 જિલ્લામાં એક મોટો પ્રોજેક્ટ મૂકવા માંગે છે. અહીં આગળ તમે તળાવમાં જુઓ તો જે ઝાડી ઉગી ગઈ છે એ સફાઈ થાય, પાણીનો વધારે સંગ્રહ થાય એ માટે અમે પાંચેય ધારાસભ્યએ વિચાર્યું, આજે અહીંયા આવ્યા છે. સેવા સદન દ્વારા મોટો પ્રોજેક્ટ મુકાય અને વડોદરા શહેરમાં આવતા 25 વર્ષ લગીને પાણી ના ખૂટે એ માટે અમે પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને રાજ્ય સરકારે એક વિચાર કર્યો છે કે મહાનગરપાલિકાઓને કઈ મોટા પ્રોજેક્ટ માટે કઈ ગ્રાન્ટ ફાળવવાની, અને બધા ધારાસભ્યએ મળીને એક વિચાર કર્યો કે ઇન ફ્યુચર બરોડાને જો પાણીની અછત થાય
તો એના માટેની કઈ સુવિધા હોવી જોઈએ? અને પ્રતાપનગર જે પ્રતાપ સરોવર જે છે એ ખાસ કરીને વર્ષોથી નેગ્લેક્ટેડ છે અને મહારાજા સયાજીરાવે એ ફ્યુચર પ્લાનિંગથી જ વડોદરાને સારી રીતે પાણી મળે અને એનું કનેક્શન આજવામાં આપેલું છે. એટલે જે કંઈ આજવાનું આજવા તરફ ઢાળ છે, એટલે જ્યારે પણ પ્રતાપ સરોવર ઓવરફ્લો થાય ત્યારે આજવામાં આ પાણીનું જતું હોય છે અને પ્રતાપ જ્યારે આજવા ઓવરફ્લો થાય ત્યારે એ પછી ઢાળે નદીમાં વગરી જતું હોય છે. એટલે ખાસ કરીને ઇન ફ્યુચરમાં જે રિઝર્વોરિસ કહેવાય પાણીની માટેની, જે આગળ 25 વર્ષ માટે આગળની પીઢીને પાણીનો ત્રાસ ના થાય એના માટેની આપણે કઈ યોજના કરવી જોઈએ? પ્રતાપનગર ઓલરેડી આપણને પ્રતાપ સરોવરે ઓલરેડી આપણી પાસે છે, તો એના માટેની ડેવલપમેન્ટ, એમના પાળો કેવી રીતે પાકા કરી દેવાના, એનામાં રિઝર્વરીઝ તરીકે એ કેવી રીતે સ્ટોર થઈ શકે, એના માટેનું એક પરીક્ષણ કરવા માટે અધિકારીઓ જોડે, ગામના લોકો જોડે ચર્ચા કરીને કેવી રીતે એનું આગળનું આગતરું આયોજન થઈ જાય એના માટેનું એક પરીક્ષણ કરવા માટે અમે બધા ધારાસભ્યો અને જોડે જોડે કોર્પોરેશનના અધિકારીઓને પણ લઈને આવ્યા છે. તો પાળો પાકી થાય એના સિવાય આજવામાં જે પાણી જતું રહે અને એને રિઝર્વરીસ તરીકે યુઝ થાય એના માટેનું એક આયોજન છે. અને ખાસ કરીને જે કઈ ગ્રાન્ટ, જે કઈ આગતરી ઓળખ તરીકે સરકાર અમને આપવાની છે, આમાં બીજા પણ વડોદરાજનોને, વડોદરાના પ્રજાજનોને આપણે શું આપી શકાય એનો પણ વિચાર કરવામાં આવશે. ખાસ કરીને પાણીની સુવિધા, જે ફ્યુચરનું વોટર ટેબલ્સ જે નીચે જવા માંડ્યા છે અને આજવાનું તો પાણી મળે છે, મહી નદીનું પાણી મળે છે પશ્ચિમ વિસ્તારમાં, પણ એના સિવાય વડોદરા ઉપર આગળ કંઈ ખતરો ના આવે એના માટેના આગોતરા પાહેદારી તરીકે અમે એની વિઝિટ કરવા આવ્યા છે અને જોઈને આગળ કેવી રીતે વડોદરાને પ્રતાપ સરોવરનું પાણી વડોદરાને મળે એના માટેનું એક પ્લાનિંગ કરીશું. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.